ઝાલા ગામ નજીક જિલ્લા ક્ષાર અંકુશ વિભાગ દ્વારા એક બંધારો આજથી ત્રીસ વર્ષ પૂર્વે બનાવવામાં આવ્યો હતો જેનો મુખ્ય ધ્યેય દરિયાઈ ખારાશ ને રોકવા તેમજ મીઠા પાણીનો સંગ્રહ થઈ શકે તેવા ઉદ્દેશ્ય સાથે બનાવવામાં આવ્યો હતો પરંતુ આ બંધારો છેલ્લા દસ વર્ષથી સુત્રાપાડા તાલુકાના વડોદરા જાલા લોડવા અને પ્રશ્નાવાળા ગામમાં મુશ્કેલી સર્જી રહ્યો છે પાછલા દસ વર્ષથી સાર અંકુશ વિભાગ દ્વારા દરવાજાની જગ્યા પર સિમેન્ટની દિવાલ બનાવી દેવામાં આવી છે જેને લઈને આ વિસ્તારનો અંદાજીત બસો હેક્ટર કરતાં વધુ વાવણી લાયક જમીન પાણીની ખારાશ અને પાણી ભરાઈ રહેવાને કારણે બંજર બની રહી છે જેનો વિરોધ ખેડૂત કરી રહ્યા છે અને આ બંધારામાં ફરીથી દરવાજા મૂકવામાં આવે તેવી માંગ કરાઈ રહી છે ચોમાસા દરમિયાન મીઠા પાણીનો સંગ્રહ થઈ શકે તેવા ઉમદા હેતુ માટે બનાવવામાં આવ્યું હતું પરંતુ ડેમનું નિર્માણ કાર્ય થયાને આજે ત્રીસ વર્ષ કરતા વધુ સમય વીતી ચુક્યો છે જેને કારણે બંધારાના તમામ દરવાજા તૂટી ગયા છે જેના પર ક્ષાર અંકુશ વિભાગ દ્વારા સિમેન્ટની દિવાલ બનાવી નાખવામાં આવી છે જેને કારણે વરસાદનું ભેગું થયેલું પાણી બંધારામાં જઈ શકતું નથી જેથી ખેતીલાયક જમીન પાણીમાં ડૂબી રહી છે જેને કારણે આ વિસ્તારના ખેડૂતો ખેતી કરી શકતા નથી જેનો વિરોધ ખેડૂતોમાં જોવા મળી રહ્યો છે અને તાકીદ એક ચાર અંકુશ વિભાગ સિમેન્ટની દિવાલ તોડી બંધારામાં દરવાજા નાખે તેવી માંગ કરી રહ્યા છે ભરતસિંહ જાદવ લાઈવ ગુજરાત ન્યૂઝ ગીર સોમનાથ